નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સામાન્ય રીતે સંતાન પ્રાપ્તિ માટે લોકો પથ્થર એટલા દેવ પૂજતા હોય છે, તેમ છતાં પણ સંતાન પ્રાપ્ત ન થતાં તેઓ ભૂવા અને તાંત્રિકના શરણે જતા હોય છે. ત્યારે નડિયાદમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમ એક દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભૂવા પાસે જવું ભારે પડ્યું હતું. દંપતીના લગ્નના 9 વર્ષ થયા બાદ પણ સંતાન પ્રાપ્ત ન થતા તેઓ તેમના સંબંધીઓની ઓળખથી એક તાંત્રિક પાસે ગયા હતા. ત્યારે આ પાખંડી ભૂવાએ દંપતીને 3 મહિના સુધી રવિવાર ભરવા જણાવ્યું હતું અને આ પતિ પત્ની પણ આ પાખંડી ભૂવાની વાતમાં આવી ગયા હતા અને ભૂવા દ્વારા જેવું કહેવામાં આવ્યું હતું તેવું આ બંને પતિ પત્ની કરવા લાગ્યા હતા. તો બીજી તરફ આ પાખંડી ભૂવાએ આ દંપતીને વિશ્વાસમાં લઈ તેને પોતાની ધર્મની બહેન પણ બનાવી હતી અને ત્યારબાદ અસલી કિલ શરૂ કર્યો હતો. ત્યારબાદ પાખંડી ભૂવાએ સંતાન પ્રાપ્તિની વિધિ કરવાના બહાને તેને બાઇક પર બેસાડી અને તેના ઘરમાં જે મંદિર હતું તેના ભોયરામાં લઈ ગયો હતો અને તેના કપડાં ઉતારી અને યુવતીના આખા શરીર પર કંકુ લગાવવું પડશે તેવું કહી અને તેની સાથે ખરાબ કામ કર્યું હતું. 1 મહિના સુધી સતત આ યુવતી પર ખરાબ કામ કરવામાં આવ્યું હતું. બાદમાં ભૂવાના પિતાએ પણ આ યુવતી સાથે ખરાબ કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે યુવતીએ હિંમત દાખવી તેના પતિને બધી હકીકત જણાવી હતી, જેથી હાલ આ બંને પતિ પત્નીએ આ ભૂવા અને તેના પિતા પર કેસ કર્યો છે. તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ.